पवित्र श्रावण मास चाली रह्यो छे अने श्रद्धाळुओ शिव भक्ति में लीन बन्या छे। राज्य में अनेक एवा शिव मंदिरों छे जे पौराणिक छे। त्यारे आवुं ज एक पौराणिक शिव मंदिर छे चोटीला पासे आवेलुं जरिया महादेवनुं मंदिर। सुरेन्द्रनगर जिल्लामां मां चामुंडाना ज्यां बेसणा छे ए चोटीलाथी आश्रे 15 किलोमीटर दूर थानगढ़ रोड पर जरिया महादेवनुं मंदिर आवेलुं छे। अहीं कुदरत रचित एक गुफा छे जेमां एक मोटी शिला नीचे जरिया महादेव बिराजमान छे। आ मोटी शिलामांथी बारे मास नारियरना पाणी जेवुं मीठुं पाणी झरतुं रहे छे अने ए पाणीथी सतत शिवलिंग पर अभिषेक थतो रहे छे। आना कारणे ज आ महादेवनुं नाम जरिया महादेव पड्युं होवानुं मानवामां आवे छे। नारियरना पाणी जेवुं मीठुं पाणी क्यांथी आवे छे ते विशे कोई जाणी शक्युं नथी। शिवलिंग ઉપર મીઠા પાણીના થતા અભિષેક વાળું જળ એક નાના કુંડમાં એકઠું થાય છે, જે જળને મસ્તક પર ચડાવીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે। આ મંદિરનો ઇતિહાસ કેટલો જૂનો છે અને જરિયા મહાદેવના શિવલિંગની સ્થાપના ક્યારે થઈ તે અંગે કોઈને ખ્યાલ નથી। એક લોકવાયકા પ્રમાણે આ સ્થાન પાંડવો વખતનું છે। 12 વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ અહીં વસવાટ કર્યો હતો અને એ દરમિયાન પાંડવો જરિયા મહાદેવની પૂજા કરતા હતા। આ ઉપરાંત જરિયા મહાદેવના સ્થાન ઉપર એક ઊંડી અંધારી ગુફા છે જ્યાં દિવસે પણ અંધારું હોય છે। આ ગુફામાં મહાકાળી માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે। ચારે બાજુ કુદરતનું સૌંદર્ય અને ચોતરફ ગુફાઓ અને શિલાઓ વચ્ચે આવેલા આ સ્થળની મુલાકાત લેતા જાણે કોઈ અલગ જ દુનિયામાં વિહરતા હોઈએ તેવી અનુભૂતિ થાય છે। શ્રાવણીય સોમવારે અહીં મોટી સંખ્યામાં લોકો જરિયા મહાદેવના દર્શન માટે ઉમટી પડે છે। અહીં પથ્થરની ઉપર પથ્થર મૂકવાની એક અનોખી માન્યતા પણ છે। અહીં આવતા દર્શનાર્થીઓ એવું માને છે કે આવું કરવાથી ભવિષ્યમાં જલ્દી પોતાનું ઘર બને છે। જરિયા મહાદેવના દર્શનનો લાહવો એકવાર અચૂક લેવા જેવો છે। લઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા।